એમસીક્યુ જે આપણે પહેલા લેકચરમાંની બે હજાર ઓગણીસ આપણે લેક્ચર ટુ કહીએ છીએ આને એક થી ત્રેવીસ એમસીક્યુ આપણે લેક્ચર એકમાં ભણી ગયા છીએ જે તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે એમસીક્યુ નંબર ચોવીસ પર જઈએ પોઈન્ટ ઝીરો પાંચ મીટર સ્ક્વેર અસરકારક ક્ષેત્રફળ આઠસો આટા ધરાવતી એક ગૂંચળાને પાંચ ગુણ્યા દસની માઇનસ પાંચ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવે છે જ્યારે આ ગૂંચળાના સમતલને તેની કોઈ પણ અસમતલીય સમતલીય અક્ષને અનુલક્ષીને પોઈન્ટ વન સેકન્ડમાં નેવ ડિગ્રી ગુમાવવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત થતું ઇએમએફ શોધો હવે આપણી પાસે પહેલાં શું આપ્યું છે તો કે ભાઈ આંટાની સંખ્યા છે ક્ષેત્રફળ છે ચુંબકીય ક્ષેત્ર છે અને સમય છે અને ખૂણો છે એમાં ઘુમા ગુમાવવામાં આવે છે એટલે કે ઝીરો ડિગ્રીથી નાઇન્ટી ડિગ્રી સુધી આપણે એને ફેરવવાનો છે તો પ્રેરિત ઇ એમ સૂત્ર છે ઈએમએફ એમ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ફાઈવ ટુ માઇનસ ફાઈવ વન અપોન ડેલ્ટા ટી ફાઈવ બરાબર શું છે તો ફાઇવ બરાબર એ બી કોસ થી તો પહેલું આપણે લેવું હોય ટુ તો અહીંયા કેટલા લેવા પડે નેવ તો આપણે અહીંયા લખીશું એન કોમન એ બી પણ કોમન નીકળે છે અને કોસ નેવ માઇનસ એ બી કોસ ઝીરો કારણ કે ઝીરોથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ પછી એવી જ રીતે આપણે આગળ વધીએ તો કોસ નેવ કોસનેવ શું થઈ જાય તો કે ભાઈ ઝીરો અહીંયા આપણે વેલ્યુ મૂકી શકીએ છીએ એવી જ રીતે કોસ 0 શું થઈ જાય 1 તો એ બી મળશે એટલે એબી તો એન એ બી ડેલ્ટા એ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ઉપર બધા જ મૂલ્ય આપ્યા એન આપ્યો છે એ આપ્યો બી આપ્યો ડેલ્ટા t મૂકશો એટલે જવાબ આવશે પોઈન્ટ ઝીરો બે વોલ્ટેજ એ જવાબ આવે છે એમસીક્યુ નંબર 25 નીચે આપેલ પરિપથમાં વોલ્ટ મીટર અને એ મીટરનું વાંચન કરો એટલે કે શોધો તો બે આકૃતિ આપણને આપવામાં આવી છે પરિપથ આપેલા છે પહેલાં પરિપથમાં આપણને શું કહે છે એ જોઈએ તો પ્રથમ જે પ્રવાહ છે એ ક્યાં વહે છે તો કે ભાઈ આઈ અહીંયા આપણને આપવામાં આવ્યો છે આઈ વન બીજામાં આપ્યું છે આઈ ટુ અહીંયા એ વન છે એટલે એ મીટર અહીંયા એ ટુ છે એટલે એ મીટર જોઈએ આપણે આગળ પહેલી આકૃતિમાં જો અહીંથી પ્રવાહ વહેતો હોય આ રીતે આપણે કહી શકીએ કે આઈ વન બરાબર વી અપોન આર એટલે કે વોલ્ટેજ દસ છે અને વી આપણને દસ છે એ બંનેની કિંમત આપણે મૂકીશું એટલે ઉડી જશે આ વોલ્ટેજ દસ છે ને તો દસ અપોન દસ એટલે વન એમ સેકન્ડમાં આપણે વાત કરીએ તો સેકન્ડની અંદર આપણને સેકન્ડમાં આપણને અહીંયા દસ બંનેમાં આપ્યા છે દસ ઓમેગા અને આઈ ટુ પ્રવાહ વહે છે તો આઈ બરાબર તમે લખી શકો છો આઈ બરાબર અહીંયા ભૂલ છે એમાં પણ વી દસ નહીં આવે વી અપોન આર આવશે શું આવશે વી અપોન આર અને વી અપોન આર મૂકશો કિંમત દસ અપોન દસ એટલે વન એમ્પિયર આવશે આ દસ વોલ્ડ મીટર હોવાથી તેની સાથે શ્રેણીમાં જોડેલા અવરોધનો કોઈ અસર એના ઉપર થતી નથી આ દસ વોલ્ડ મીટરમાં એની સાથે શ્રેણીમાં જોડો તો કોઈ ફરક પડે નહીં માટે વી વન બરાબર આઈ આર દસ ગુણ્યા આઈ વન અને આપણી પાસે જે આઈ વન આવ્યું છે એની કિંમત આપણે મૂકી દઈશું કેટલી છે આઈ વન તો કે ભાઈ વન આ જે વન એમ્પીયર છે એને આપણે અહીંયા મૂકી આપીશું તો મળ્યો મને દસ વોલ્ટેજ આવી જ રીતે વી ટુ બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો દસ આઈ ટુ દસ ગુણ્યા એક એટલે દસ તો બંને કેવા આવ્યા સરખા માટે વી વન બરાબર વી ટુ અને આઈ વન બરાબર આઈ ટુ એટલે કે બંનેના મૂલ્ય કેવા મળે છે સમાન અહીંયા બંને આ બંને શ્રેણીમાં છે એટલે શ્રેણી અવરોધનું સૂત્ર વાપરો એટલે કોઈ ફરક વધારે પડતો નથી એટલા માટે સરખો આવે એટલે આપણો જવાબ આવશે ડી એમસીક્યુ નંબર 26 ચાર એમ એમ એટલે દળ ચાર એમ દળ દ્રવ્યમાનના યુ ઝડપથી ગતિ કરતો એક પદાર્થ એ કેપિટલ એ બે એમ દ્રવ્યમાન અને સ્થિર એવા એક પદાર્થ કેપિટલ બી સાથે અથડાય છે જો અહીંયા ફોર એમ આ ટુ એમ આની સાથે આ અથડાશે અને આનો વેગ ઝીરો છે જ્યારે આનો વેગ પ્રારંભિક યુ છે આ અથડામણને હેડોન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે એવું આપણે ધારવાનું છે અથડામણ પછી એ વડે ગુમાવાતી ઉર્જાનો જથ્થો શોધો ઉર્જાનો જથ્થો શોધવાનું કહે છે આપણને એ વડે ગુમાવાતી કારણ કે આ એ પદાર્થ બી સાથે અથડાય તો પોતે ઉર્જા ગુમાવે છે કેટલી ગુમાવે છે તો એ આપણે જથ્થો શોધવાનો છે તો પહેલા તો તમને વી વિશે ખબર હોવી જોઈએ એનો વેગ કેટલો હશે આને આપણે વી વન કહીશું આને આપણે વી ટુ કહીશું પહેલાના વેગ છે એનો એને વી વન કહેવાય બીજાનો વેગ વી ટુ થશે માટે વી બરાબર એમ વન માઇનસ આ સૂત્ર જ છે એમ વન માઇનસ એમ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ ઇન ટુ યુ બંનેની કિંમતો મૂકી દઈએ એટલે ફોર એમ માઇનસ ટુ એમ છેદમાં ફોર એમ પ્લસ ટુ એમ તો આપણી પાસે અહીંયા આવશે ચારમાંથી બે જશે એટલે બે અને ચાર પ્લસ બે એટલે છ અહીંયા છેદ ઉડાડીશું બે કરીને છ એટલે યુ બાય થ્રી એ પદાર્થની એ પદાર્થની ઉર્જામાં ઘટાડાનો અંશ કેટલો હશે તો આપણે શરૂઆતમાં જે છે વન હાફ એમ સ્ક્વેર અને પછી જે છે એ વન હાફ એમ વી ટુ અને છેદમાં આપણે મૂકીશું વન હાફ એમ વી એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે કે વન માઇનસ કે ટુ અપ ઓન કે વન આ ગતિ ઉર્જાનો ઘટાડાનો અંશ કહેવાય અહીંયા પહેલામાં ટુ એમ આપણે અહીંયા જે લીધું એ રીતે પછી બીજામાં પણ ટુ એમ અને આપણી પાસે જે વેગ આવ્યો v1 એ યુ બાય થ્રી એવી જ રીતે પછી આ પહેલું છે તો છેદમાં જ આવવાનું છેદ ઉડાડો ગણતરી કરશો એટલે નાઇન બાય આવશે કેટલું આવશે વિદ્યાર્થી મિત્ર સોરી 8 બાય નાઇન એમસીક્યુ નંબર સત્યાવીસ કેપિટલ એલ લંબાઈના એક લાંબા તાર પર જ્યારે કેપિટલ એમ દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ એલ પ્લસ એલ બને છે બ્લોક લટકાવવામાં આવે છે લાંબા તાર વડે આ આધાર હોય એના ઉપર એક તાર લેવાનો એના ઉપર એક બ્લોક લટકાવવામાં આવે તો શરૂઆતમાં લંબાઈ એની હતી કેપિટલ એલ હવે તમે બ્લોક લટકાવ્યો એટલે શું થાય લંબાઈમાં વધારો સ્મોલ એલ જેટલો વધારો થશે એટલે એલ પ્લસ એલ બને છે લાંબા થયેલા આ તારમાં સંગ્રહિત સ્થાપકીય સ્થિતિ યુ શોધો સૂત્ર છે વન હાફ બળ ગુણ્યા લંબાઈનો વધારો વન હાફ એટલે એમને રાખીશું બળ એટલે એમ જી લંબાઈનો વધારો અહીંયા આપી જ દેવામાં આવ્યો છે એલ પ્લસ એલ બીજું કે જે મૂળ લંબાઈ છે એમાંથી બાદ કરવી પડે વધારો પેલી લંબાઈ બને છે એમ કીધું છે એટલે એલ પ્લસ એલમાંથી એલ માઇનસ કરીશું એટલે જવાબ આવશે વન હાફ એમ જી એલ એમસીક્યુ નંબર અઠ્યાવીસ કેપિટલ વી વેગથી ગતિ કરતા એક કણ પર ત્રણ બળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગે છે સદીશ ત્રિકોણ વડે બનાવવામાં આવે છે એટલે ત્રિકોણ બને છે એ પી ક્યુ ત્રિકોણ છે આ ત્રણ કણના વેગ આપણને કેવા હશે શું હશે એની ચર્ચા કરવાનું કહે છે તો આકૃતિમાં આપણે સમજીએ પહેલાં તો ત્રણ બળો લાગે એટલે એનો શું થાય સરવાળો એફ સદીશ બરાબર એફ વન સદીશ પ્લસ એફ ટુ સદીશ પરિણામી બળ શૂન્ય થશે કારણ કે અહીંયા જોઈ શકો છો એફ વન સદીશ એકના સદીશ પર એકના પહેલાના પૂછમાંથી બીજાના શીર્ષને જોડવામાં આવે છે માટે એફ સદીશ બરાબર જીરો ન્યૂટન ના ગતિનો બીજો નિયમ છે એફ સદીશ બરાબર એમ એ સદીશ એ અહીંયા મૂકીશું એફની જગ્યાએ અને એ સદીશ બરાબર પણ તમે જાણો છો ડીવી સદીશ અપોન ડીટી એ પણ અહીંયા મૂકી દઈશું એમ અચળ છે જીરો છેદમાં એમ આવશે એટલે જવાબ થશે જીરો ડીવી વાયડીટી બરાબર જીરો ડીવી વાયડીટીને આપણે એ કહીએ છીએ તો એ બરાબર જીરો માટે આપણે અહીંયા કહી શકીએ છીએ કે ડીવી બરાબર જીરો માટે વી અચળ વેગ કેવો થશે અચળ થશે ઓગણત્રીસમાં પૃથ્વીની સપાટી પરના કોઈપણ બિંદુ એ પર ડીપ ઓફ એંગલ આપ્યો છે ડેલ્ટા બરાબર પ્લસ પચીસ ડિગ્રી છે પૃથ્વીની સપાટી પરના બિંદુ એ પર ડીપ ઓપ એંગલ ડેલ્ટા બરાબર માઇનસ પચીસ ડિગ્રી છે આપણે એમ સમજી શકીએ છીએ કે આપણે એમ સમજી શકીએ તો ઉત્તર ગોળાર્ધ અર્ધ ગોળાર્ધમાં ડીપ ઓફ એંગલ ધન થાય અને દક્ષિણમાં શું થાય ઋણ થાય માટે આપણે એ એ ઉત્તર ગોળાર્ધમાં સ્થિતિ છે અને આપણે કહી શકીએ છીએ કે બી એ દક્ષિણ ગોળાર્ધમાં સ્થિતિ છે આ એક થિયરિકલ છે તો એના આધારે આપણે થોડું સમજવાનું છે કે એ છે એ પ્લસ છે પ્લસ હોવાથી શું છે ધન એંગલ મળે છે માટે ઉત્તર ગોળાર્ધમાં હશે અને આ ડેલ્ટા છે એ માઇનસ છે એટલે દક્ષિણ ગોળાર્ધમાં હશે એમસીક્યુ નંબર ત્રીસ સમક્ષિતિજ સાથે આ રીતે સમક્ષિતિજ સાથે સાહીઠ ડિગ્રીના કોણે એક લાંબા લિસ્સા ઢળતા પાટિયાના તળિયેથી જ્યારે કોઈ એક પદાર્થને શૂટ કરવામાં આવે ત્યારે આ પાટિયા પર એક્સ વન જેટલું અંતર કાપે છે આ રીતના સમક્ષિતિજ સાથે આપણે ખૂણો લઈ શકીએ સિક્સટી ડિગ્રી આપણને જે આપ્યો છે આ રીતનો ઢાળ બનશે એક્સ જેટલું અંતર કાપે પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને ત્રીસ આ સાઈઠની જગ્યાએ હવે કેટલો કરવાનો છે તો ભાઈ ત્રીસ કરવામાં આવે અને આ જ પદાર્થને તે જ વેગથી સૂટ કરવામાં આવે તો એક્સ ટુ અંતર કાપે છે અને અહીંથી તમે શૂટ કરશો ત્યારે પહેલાં એક્સ વન અંતર પછી બીજું ત્રીસ ડિગ્રી લો ત્યારે એક્સ અંતર તો એક્સ વન જેમ એક્સ ટુ શોધો એક્સ વન જેમ એક્સ ટુ શોધવા માટે સૌપ્રથમ તો આપણે અહીંયા સાઈનથીટા બરાબર તમને આ રીતનો મળશે ડાળ આપણી પાસે હતો અહીંયા થીટા કહીએ તો આ કહીએ એચ અને આ કહીએ ડી તો સાઇન થીટા બરાબર સામેની છેદમાં કર્ણ એટલે એચ અપોન ડી એક્સ બરાબર આ જગ્યાએ એક્સ મૂકવામાં આવે છે અંતર તો એચ અપોન થીટા સાઈન માટે એક્સ ચલે છે વન અપોન હવે આપણે ક લખવું હોય તો લખાય એક્સ વન એક્સ ટુ તો વ્યસ્ત થઈ જશે વ્યસ્તમાં છે એટલે છેદનો છે દસમાં એટલે સાઈન થીટા ટુ છેદમાં સાઈન થીટા વન કિંમતો મૂકી દઈશું થીટા ટુ છે એ ત્રીસ ડિગ્રી છે અને થીટા વન છે સાહીઠ ડિગ્રી છે માટે વન બાય ટુ અપોન રૂટ થ્રી બાય ટુ 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 ઉડી જશે એટલે વન અપોન રૂટ થ્રી વન જેમ થ્રી ડી જવાબ આવશે એકત્રીસમાં એમ શીખ્યું કોઈ પણ પાત્રમાં ભરેલી વાયુનું તાપમાન વધારતા નીચેનામાંથી કયું પરિણામ આવશે ગતિ ઉર્જાનું સૂત્ર છે થ્રી બાય ટુ કે બી ટી થ્રી બાય ટુ કે અચળ છે માટે ગતિ ઉર્જા ચલે છે ટી માટે તાપમાન વધે એટલે ગતિ ઊર્જા વધે માટે આપણો જવાબ આવશે સી ગતિ ઊર્જામાં થશે વધારો એમસીક્યુ નંબર બત્રીસ સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સ્થાનાંતર આપ્યું છે વાય બરાબર એ ઝીરો પ્લસ એ સાઈન ઓમેગા પ્લસ બી કોસ ઓમેગાટી વડે આપવામાં આવે છે આ દોલનનો કંપ વિસ્તાર આ દોલનનો કંપ વિસ્તાર શોધવાનું કહે છે તો આપણી પાસે જે સૂત્ર છે વાય બરાબર એ ઝીરો પ્લસ એ cos ωt પ્લસ બી કોસ આવું આપણી પાસે એક બીજું સૂત્ર છે કે ધારો કે એક્સ બરાબર સ્થાનાંતરનું સૂત્ર એ સાઇન એટલે કે આપણે આની જગ્યાએ એક્સ ધારી લઈએ કે એ sin ωt b પ્લસ બી કોસ હવે આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ એ બરાબર એ કોસ ફાઇવ અને બી બરાબર એ સાઈન ફાઇવ મૂકી શકીએ છીએ થિયરી જો તમે ભણ્યા હોય તમને ખ્યાલ હોય તો આ ખબર પડે આ કિંમતને ઉપર આપણે બંનેમાં મૂકી દઈશું તો એ સાઈન ઓમેગાટી કોસ ફાઈવ પ્લસ એ કોસ ઓમેગાટી પ્લસ સાઈન ફાઇવ હવે કોમન કેટલું નીકળે તો આપણી પાસે એ બાર આવે છે અને આનું આપણી પાસે સૂત્ર છે કે સાઈન કોસ ફાઈવ પ્લસ કોસ ઓમેગાટી સાઈન ફાઇવ તો શું થાય તો કે ભાઈ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઇવ થાય છે હવે આપણી પાસે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે આ બંનેના વર્ગ કરવાનો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ કરવામાં આવે છે માટે આપણે સરવાળો કરી દઈએ તો એ સ્ક્વેર કો સ્ક્વેર પ્લસ એ સાઇન ફાઇવ એ કોમન સાઇન્સ સ્ક્વેર પ્લસ એટલે વન એટલે એ સ્ક્વેર માટે વર્ગમૂળ કાઢીશું એટલે એ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે છે આ કિંમતો આપણી પાસે જે સૂત્ર છે જે આપણું ઓરિજિનલ ઉપર સૂત્ર રકમમાં આપ્યું એમાં કિંમત મૂકવાની છે એટલે કે વાય બરાબર એ વાય બરાબર એ ઝીરો પ્લસ એક્સ તો આપણી પાસે જે એક્સ આવ્યો છે આ એ અહીંયા મૂકી દેવાનો છે બીજું કે એની જગ્યાએ આપણી પાસે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવે એ મૂકશો એટલે આ સૂત્ર આપણને મળશે આને આપણે સરખાવીશું કોની સાથે સરખાવીશું તો વાય બરાબર એડેઝ સાઇન કોસ ઓમેગા ટી પ્લસ સોરી સાઈન ઓમેગા ટી પ્લસ સાથે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે એમસીક્યુ નંબર તેત્રીસ પૃથ્વીની સપાટી પરથી એમ દ્રવ્યમાનને એચ ઊંચાઈ પૃથ્વી છે જેની સપાટીથી એચ ઊંચાઈ જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર એટલે અહીંયા કેન્દ્રથી આપણે ત્રિજ્યા લઈશું આર તો એના બરાબર છે એટલે એચ બરાબર આર લઈ શકાય એટલે અહીંયા ટોટલ અંતર આમ તો ટુ આર થાય પણ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો કરવા પડતા કાર્યનું સૂત્ર છે એમ એચ અપોન વન પ્લસ એચ અપોન કેપિટલ આર એચ બરાબર કેપિટલ આર તો એચ એચ આર આર ઉડી જશે એટલે વન આવશે વન પ્લસ વન ટુ થશે માટે વન બાય ટુ એમ જી આર આપણો જવાબ ડી મળે છે એમસીક્યુ નંબર પાંત્રીસ થર્ટી ફાઈવ કેપિટલ આર ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમિત વિજભારિત છે કેન્દ્રથી પોલો એટલે રમવાની જે દડી આવે એ પ્રકારનું આપણે કહી શકીએ કેન્દ્રથી સ્મોલ આર અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્રથી સ્મોલ આર અંતરે હવે આપણી પાસે જે ગોળો છે એની ત્રિજ્યા તો કેપિટલ આર છે તો સ્મોલ આર અંતર આપણે અંદર પણ લઈ શકીએ અને બહાર પણ લઈ શકીએ તો અંદરની સાઈડ પોલો છે માટે વિદ્યુત ક્ષેત્ર ઝીરો થશે જ્યારે બહારની સાઈડે કે ક્યુઅપોન આર સ્ક્વેર થશે એટલે વસ્ત પ્રમાણમાં હશે માટે કહી શકાય કે આર લેસ ધેન કેપિટલ આર માટે આર વધે તેમ શૂન્ય બને સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર એટલે કે આર વધે તેમ તે ઘટે ગ્રાફમાં આપણને સમજાવવામાં આવેલું છે અને થિયરીમાં પણ આ ગ્રાફ આવી ગયો છે એટલે તમે થિયરીના આધારે આપ એમસીક્યુ છે તો એ પ્રમાણે તૈયારો તૈયારી કરવી એમસીક્યુ નંબર ચોત્રીસ પ્લસ લેમડા કુલમ મીટર અને માઇનસ લેમ્બડા કુલમ ના બે સમાંતર અનંત રેખીય વિદ્યુત ભારો કે જે રેખીય વીજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી ટુ મીટર એટલે કે ટુ આર ટુ આર અંતરે મૂકેલ છે આ બે રેખીય વીજભારની મધ્યમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે તમારે શોધવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે તો સૌ પ્રથમ તો આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર લઈએ તો મધ્ય ભાગ લઈએ તો આપણી પાસે આ રીતે થિયરીમાં ભણેલા છીએ એક પ્લસ લેમડા છે પ્લેટ બીજી પ્લેટ માઇનસ લેમડા છે ઓકે હવે બંને વચ્ચેનું અંતર ટુ આર છે વચ્ચે બિંદુ પી છે પી પાસે પ્લસના કારણે ઈ વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ લેમડાના કારણે એટલે બંનેની દિશા કે ઇ ટુ ઇ સદીશ અને ઈ એ બંને એક જ દિશામાં હશે જોઈએ સમજીએ તો બિંદુ જે પી છે તો પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઈ સદીશ બરાબર ઈવન વન સદીશ પ્લસ ઇ સદીશ બે એક જ દિશામાં છે મૂલ્ય તો પણ ઈ બરાબર ઈ વન પ્લસ ઇ થશે બે એક જ દિશામાં હોવાથી સદિશ છે ઓકે e બરાબર અનંત લંબાઈની જે પ્લેટ હોય એના માટેનું સૂત્ર λ 2π ε0 કેપિટલ R બંને સેમ છે મૂકીશું એટલે 2 2 ઉડી જશે માટે λ π ε0 R ન્યુટન પ્રતિ કુલમ મળે છે એટલે જવાબ આવશે d thirty six, thirty six में MCQ એક પરમાણુની કોઈ એક અક્ષમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપી છે કુલ ઉર્જા આપણને આપી દીધી છે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ તેની ગતિ અને સ્થિતિ ઉર્જા ક્રમશ શોધો તો ગતિ ઉર્જાનું સૂત્ર છે કે બરાબર માઇનસ ઈ કુલ ઉર્જા માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર ટુ ઈ એટલે કે જે આપણી પાસે ઈ આપી છે ઉર્જા એનું બમણું થશે માટે માઇનસ છ પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોન હોલ એટલે આપણો જવાબ આવશે ડી એમસીક્યુ નંબર સાડત્રીસ સ્મોલ એમ દ્રવ્યમાનના એક પાતળા તાર સાથે જોડેલ છે સ્મોલ એમ દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે આ રીતનો તાર લેવાનું અને સ્મોલ એમ એની સાથે આપણે જોડે એમ દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડી દેવાનો નાનો પણ લઈ શકો મોટો પણ લઈ શકો છો આ રીતે આધાર સાથે પણ આ રીતે લટકાવી શકાય ઉધ્વ વર્તુળ પર વીંટળાવેલ છે એટલે એને આ રીતે વર્તુળકાર પર વીંટળાવેલ છે આ તાર મા મોટા ભાગે તૂટી જશે કયા સંજોગોમાં તૂટી જશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે તો તમને ખબર છે કે જ્યારે આ તાર ઉપર વર્તુળકાર માર્ગે ભ્રમણ થતું હોય ત્યારે કેન્દ્રગામી બળ બરાબર એક તો એના ઉપર લાગશે તણાવ બળ અહીંયા આપણે જોવા જઈએ તો એના ઉપર એક લાગે તણાવ બળ ધારો કે તણાવ બળ લાગે છે ટી અધો દિશામાં વજન બળ લાગે એમજી પરંતુ અહીંયા આ રીતે થીટા ખૂણો હોય તો એમજીનો ઘટક આવે કયો ઘટક આવે તો એમજી cos થીટા કેવી રીતે તો ભાઈ આ ટી આ રીતે જાય છે અહીંયા ખૂણો લઈ લો થીટા અંદર તરફ ટી લાગે છે તો આ એમજી જેની સાથે ખૂણો હોય તેનું mg cos થીટા થાય અને જેની વિરુદ્ધ હોય ત્યાં એમજી સાઇન થીટા થાય આપણે કયો આવે mg cos થીટા એટલે ટી માઇનસ એમજી કોસ થીટા કેન્દ્રગામી બળનું સૂત્ર છે એમવી સ્કવેર બાય કેપિટલ આર અહીટા ઝીરો લઈએ ત્યારે તણાવ બળ મહત્તમ થશે આ આપણે લઈએ તો થશે માટે દોરડું છે ક્યાંથી તૂટે છે સૌથી નીચેના સ્થાનેથી માટે કહી શકાય દ્રવ્યમાન એ નીચાનામાં નીચા બિંદુએ હોય નીચામાં નીચા બિંદુએ તો જ આ તૂટી શકે બાકી તૂટે નહીં એમસીક્યુ નંબર થર્ટીટ આડત્રીસમાં એમ શીખ્યું દોરેલ સર્કિટ ડાયાગ્રામ વડે રજૂ થતું સાચું બુલિયન ઓપરેશન શોધો એટલે કે આ ગેટ કયો છે એ ગેટ વિશે આપણે સમજાવવાનું છે તો આપણે જે આકૃતિ છે એમાં પહેલાં સમજી લઈએ આ બે સ્વીચ આપવામાં આવી છે આ જ્યારે ઓપન છે અત્યારે ત્યારે ઝીરો કહેવાય અને આ સ્વીચને આપણે આમ સળંગ જોડીએ ત્યારે વન કહેવાય એટલે ઓપન હોય ત્યારે ઝીરો લેવાનું છે બંધ હોય ત્યારે વન લેવાનું છે અહીંથી વોલ્ટેજ છ આપવામાં આવ્યો છે અને એલ જે વાય આપણો આઉટપુટ છે એ વાય આઉટપુટમાં આપણને શું મળે છે તો સૌ પ્રથમ તો આપણે ગ્રાફની અંદર બંને ઓપન રાખીએ ઓપન રાખો તો ઉપરથી છ વોલ્ટેજ આ બલ્બને મળે છે માટે અહીંયા આઉટપુટમાં બલ્બ ચાલુ રહે છે માટે આપણે કહી શકીએ કે અહીંયા ઝીરો જીરો પહેલાં ઓપ્શનમાં લઈ શકીએ જીરો ઝીરો પણ બલ્બ કેવો છે ચાલુ બંધ નથી ચાલુ હોય એટલે વન લેવાનું તો ઝીરો ઝીરો આઉટપુટ વન મળે છે આવી જ રીતે હવે આપણે બીજી કન્ડિશનમાં જઈએ તો પહેલાં આને ઓપન રાખીશું એટલે ઝીરો થશે બીને બંધ કરીશું એટલે વન થશે હવે અહીંયા ઝીરો અને અહીંયા વન છે તો આ પ્લસ છે જે વન છે એ તો અહીંયા આપણે જમીનમાં અર્થિંગ આપેલું છે એટલે ઉતરી જશે જ્યારે છ છે એના કારણે વોલ્ટેજ ચાલુ રહી છે એટલે કે વાય બલ્બ ચાલુ છે માટે ઝીરો વન ત્યારે વન જવાબ આવશે બલ્બ ચાલુ છે હવે આપણે ઉલટું કરીએ કે પહેલાં એને બંધ કરીએ અને બીને ઓપન રાખીએ તો એને બંધ કરશો તો એના કારણે આ છ વોલ્ટના કારણે બલ્બ અહીંયા ચાલુ રહેશે અને આના કારણે તો કોઈ ફરક પડતો નથી પરિપથમાં પ્રવાહ જતો નથી હવે બંને વન લઈએ એટલે કે બંનેને આપણે બંધ કરી દઈએ જો તમે બંનેને બંધ કરી દેશો તો આ છ વોલ્ટ અને આ બંને બંધ બંધ થઈ જાય છે એટલે શોર્ટ સર્કિટ જેવું થશે એટલે વાય જે લેમ્પ છે ચાલુ થશે નહીં તો આપણને મળે છે ઝીરો આ આઉટપુટ છે એનએન ગેટનું છે એનએન ગેટની વ્યાખ્યા આવડવી જોઈએ કે બંને ઇનપુટ વન હોય ત્યારે આઉટપુટ ઝીરો મળે છે તો આને એન એન ગેટ તરીકે ઓળખવામાં આવે છે ચાલીસમાં નંબરનો એમસીક્યુ ઉષ્માવાહકતાનો એકમ ઉષ્માવાહકતાનો આપણે એકમ શોધવાનો છે પહેલાં સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ડીક્યુ બાય ડીટી બરાબર કે એ ડી ટી કેપિટલ ડીટી અપોન ડી એક્સ હું કેને કરતાં કરીશ ડીક્યુ અપોન ડીટી એ છેદમાં જશે એટલે એ ગુણ્યા ડીટી અપોન ડી એક્સ કેનો એકમ તો કેના એકમ માટે ડીક્યુ બાય ડીટીનો એકમ થશે જૂલ પ્રતિ સેકન્ડ એનો એકમ એ એટલે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર અને ડીઆઈ ડી બાય ડીએક્સ એટલે એનું થશે કેલ્વિન પ્રતિ મીટર એક મીટર અહીંયા ઘાત ઉડી જશે સેકન્ડ છે એ છેદમાં આવશે અથવા તો આપણે એમ કહી શકીએ ઝૂલ પ્રતિ સેકન્ડને વોટ કહેવાય માટે ડબલ્યુ છેદમાં એમ ગુણ્યા કેલ્વિન એટલે ડબલ્યુ પછી ઘાત ઉપર જશે એટલે માઇનસ થશે એટલે એમ માઇનસ વન એ માઇનસ વન આપણો જવાબ એ આવે છે એમસીક્યુ નંબર થર્ટી નાઇન જેનો વિદ્યુત સ્થિતિમાન ત્રણ વોલ્ટ પ્રતિ સેકન્ડથી બદલાતો હોય વિદ્યુત સ્થિતિમાન બદલાય છે એટલે ડીવી બાય કહેવાય જે આપણને આપ્યો છે ત્રણ વોલ્ટ પ્રતિ સેકન્ડ તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે વીસ માઇક્રો એનું કેપેસિટર એટલે સી બરાબર વીસ માઇક્રોને ફેરવીશું એટલે દસની માઇનસ છ ફેરેડે એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે જોડાણ તારોમાંથી પસાર થતો પ્રવાહ કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ક્રમશ શોધો આપણને બે પ્રવાહ શોધવાનું કહે છે ક્રમશ શોધો એમ તો વી બરાબર સી બાય ક્યુ છે ક્યુને કરતાં કરીશું એટલે વીસી બંનેનું વિકલન કરીશું એટલે ડી ક્યુ બાય ડીટી સી અચળ છે એટલે અહીંયા ડીવી બાય ડીટી જ લાગશે ડીવી બાય ડીટી આપણને આપેલો છે અહીંયા ત્રણ અને સી આપ્યો છે વીસ બંનેનો ગુણાકાર કરીશું એટલે સાહીઠ માઇક્રોફેરેડે અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડિસ્પ્લેન પ્રવાહ તારમાંથી જે પ્રવાહ વહે એના જેટલો જ હોય માટે સી જવાબ આવશે સાહીઠ એમ્પિયર સાહીઠ માઇક્રો એમ્પિયર અને બીજામાં પણ સાહીઠ માઇક્રો એમ્પિયર એમસીક્યુ નંબર ફોર્ટી વન એકતાલીસ નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કંઈ જ થતું નથી વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ક્યુ બરાબર ઝીરો એટલે કે સમોષ્મી પ્રક્રિયા હોય તો જ આવું શક્ય બને એટલે જવાબ આવે છે થી સી આ થિયરીકલ છે એમસીક્યુ નંબર ફોર્ટી થ્રી પ્રકાશના કયા રંગની તરંગ લંબાઈ મહત્તમ હોય છે તો આપણી પાસે થિયરી આવડે તો જ આવડે વિદ્યાર્થી મિત્ર લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય તમે ભણી ગયા છો જાની વાલી તો એ પ્રમાણે ક્રમમાં તમે જોઈ શકો છો અને આ વસ્તુ થિયરીમાં જોઈ લેવી એમસીક્યુ નંબર ફોર્ટી ટુ બેતાલીસમાં એમસીક્યુ બે ક્રમિક પ્લસ ક્યુ માઇનસ ક્યુ વીજભાર ધરાવતા બે બિંદુવત વિદ્યુતભારો એ અને બી એકબીજાથી નિયત અંતરપલ અલગ રાખેલ છે કે જેથી તેમની વચ્ચે લાગતું બળ એપ છે આપણે આ રીતે બે બિંદુવત વિદ્યુત ભારો એકના ઉપર પ્લસ ક્યુ છે બીજા ઉપર માઇનસ ક્યુ છે ધારો કે એનું નિયત અંતર આર છે એના ઉપર લાગતું બળનું સૂત્ર કુલમના નિયમ અનુસાર તમે ભણી ગયા છો એફ બરાબર કે ક્યુ માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર એટલે જવાબ આવશે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર સમીકરણ નંબર એક આપી દેવા આગળ વધીએ એનો પચીસ ટકા વીજ બી પર ટ્રાન્સફર થાય છે આ એમાંથી પચીસ ટકા ટ્રાન્સફર કરવાનો બી ઉપર એટલે કે આ જે બી છે એના ઉપર હવે કેટલો થશે તો પહેલાં સો ટકા હતો પ્લસ પચીસ ટકા આવ્યો એટલે કેટલો થશે એકસો પચીસ ટકા અને એ ઉપર કેટલો થશે તો એ ઉપર સોમાંથી પચીસ જતા રહે એટલે કેટલા વધે પંચોતેર તો અહીંયા આપણે કહી શકીએ કે ધારો કે પ્લસ ક્યુ પર પચીસ ટકા વિદ્યુત વાર બી પર જાય છે માટે આપણે કહી શકીએ ક્યુ માઇનસ ક્યુ બાય ફોર કેવી રીતે ક્યુ બાય ફોર તો ક્યુના પચીસ ટકા જાય છે એટલે પચીસ ક્યુ બાય સો પચીસ સો એટલે થઈ ગયા આપણી પાસે ક્યુ બાય ફોર એટલે ક્યુ માઇનસ ક્યુ બાય ફોર ક્યુ q ક્યુ તમે કરશો એટલે કેટલા વધશે તમારી પાસે તો કે ભાઈ થ્રી ક્યુ એટલે દરેક ઉપર એટલું આવશે આગળ વધીએ બી પર ધારો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તો એ પરનો પચીસ ટકા બી પર જાય તો શું થાય માઇનસ ક્યુ પ્લસ ફોર ક્યુ એટલે માઇનસ થ્રી ક્યુ હવે બંને વચ્ચેનું અંતર એના જેટલું જ રાખવાનું છે તો ફરતી સૂત્ર એફડેસ બરાબર કે પહેલું વિદ્યુત ભાર મૂકીશું થ્રી ક્યુ બાય ફોર બીજું મૂકીશું માઇનસ થ્રી ક્યુ બાય ફોર અપોન આર તો સમીકરણ જે અહીંયા એક આપ્યું હતું એની કિંમત અહીંયા આવે છે એની જગ્યાએ આપણે શું મૂકીશું એફ માટે આપણો જવાબ આવશે નાઇન અપોન સોળ એફ એમસીક્યુ નંબર ફોર્ટી ફોર ચુમ્માલીસમો એમસીક્યુ બે મીટર ઊંચાઈ એટલે એચ આપ્યો છે એક પૂર્ણત ભરેલી ખાલી ટાંકીના તળિયા પાસે બે મી મિલીમીટર આડછેદનું ક્ષેત્રફળ એટલે એ બરાબર બે મિલીમીટરનો સ્ક્વેર આને આપણે ફેરવી નાખવાનું મીટરમાં એટલે કેટલા થઈ જાય દસની માઇનસ છ બે ગુણ્યા દસની માઇનસ છ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર લઈને આ ખુલ્લા કાણામાંથી વહેતા પાણીના પ્રવાહનો દર લગભગ કેટલો હશે તો કાણામાંથી બહાર આવતા પાણીના વેગનું સૂત્ર છે આપણી પાસે વી બરાબર શું સૂત્ર છે આપણી પાસે વી બરાબર દસ અપોન અંડર રૂટ ટુ જી એચ આ જે સૂત્ર આપણને આપવામાં આવ્યું છે એ રોંગ છે અહીંયા વી બરાબર અંડર રૂટ ટુ જી એચ આવે વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે આગળ વધીશું વહનનો દર વહનના દરનું સૂત્ર છે એ વી તો એ આપણી પાસે અલગ રહેશે વી અહીંથી મૂકવાનું છે જે મેં કીધું એ પ્રમાણે અંડર રૂટમાં ટુ જી એચ છે દસ અપોન એ બી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કિંમતો મૂકીશું એ આપણને અહીંયા આપવામાં આવ્યો છે ટુ મિલીમીટર એટલે ટુ ગુણ્યા દસની માઇનસ છ અંડર રૂટમાં બે ગુણ્યા જી દસ એચ બે કિંમતો મૂકીને ગણતરી કરશો એટલે બાર પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ છ મીટર ઘન પ્રતિ સેકન્ડ આપણો જવાબ મળશે એટલે કે બી એમસીક્યુ નંબર કોઈ એક સમશી તળિયા પર સો કિલોગ્રામ દ્રવ્યમાન એટલે એમ આપી દીધો છે બે મીટર ત્રિજ્યાની એક તકતી ગબડે છે તેના દ્રવ્યમાનની ઝડપ વીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે કાર્ય ઉર્જા પ્રમય છે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે ડેલ્ટા કે બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા અને કહેવાય અને અંતિમ ગતિ ઊર્જા ગતિ ઊર્જાનું સૂત્ર છે વન હાફ એમ બી પ્રારંભમાં વેગ ઝીરો એટલે ઝીરો મૂકેલા છે માટે આપણી પાસે વધ્યું માઇનસ વન હાફ એમ વી જ્યાં તમારી પાસે એમ એચ બરાબર સૂત્ર છે એમ એચ બરાબર સૂત્ર છે વન હાફ એમ બી સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર તો આ પણ આપણા માટે કાર્ય થયું કહેવાય વન ટાઈપ ઓફ તો એ કિંમત આપણે આની અંદર મૂકીશું તો આપણી પાસે જે રકમ આપેલી છે એ રકમમાં એમ આપ્યો છે વી આપ્યો છે કે આપ્યો છે આર આપ્યો છે કે બરાબર આપ્યું છે આર બાય ટુ એટલે એનો વર્ક થઈ જશે કિંમતો મૂકી દેશો એટલે તમને જવાબ મળી જશે અહીંયા આપણને તકતી ગબડે છે માટે યાદ રાખજો કે તકતી માટેનું અહીંયા ઝડપ કે કે એટલે ચક્રાવર્તન ત્રીજ્યા એનું આર બાય ટુનો એટલે એનો વર્ક થશે એ રીતે આપણને આ જવાબ મળે છે તો અહીંયા આપણે પેપર બે હજાર ઓગણીસ કમ્પ્લીટ થયું આગળના હજી પણ વિડીયો આવશે નીટના પેપરો આધારિત તો ચેનલ હજુ પણ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને બે લાયકોન પર પ્રેસ કરવાનું ભૂલશો નહીં